दररोज हनुमानजीनी पूजा अर्चना केवी रीते करवी, आरती थाळ वगैरे केवी रीते हनुमानजीने बधुं धरावुं। कारण के लगभग घणा जाजा लोको हनुमानजीने पोताना इष्ट देव माने, घणाना प्रश्नों एवा पण छे के हनुमानजीनी अर्चना ने उपासना करिए तो मोक्ष थाय, मारे तमने एवो प्रश्न पूछवो छे बहु मोटो शेठ होय, बहु मोटो शेठ ने एने लाडलाम लाडलो ने एकनो एक दीकरो ने अति कयाग्रो ने अति डायो ने अति रूपवान दीकरो होय, અને પછી આપણે શેઠનું કંઈક કામ હોય પછી છોકરાને રાજી કરી દઈએ અને છોકરાને કહીએ કે શેઠનું આટલું કામ કરવાનું છે, તો શેઠ કરે કે ન કરે આનો જવાબ તમે મને આપો। હા, મારું એમ કહેવું છે કે કદાચ ડાયરેક્ટ તમે શેઠને મળવા જાઓ ને તો કદાચ ના પાડે કે ભાઈ એ નહીં થાય, હો ભાઈ એ નહીં થાય, રહેવા દે। પણ ઓલો લાડક્યો છોકરો કે તેની હેસિયત છે ના પડવાની, એમ હનુમાન જેવો રામને લાડક્યો કોઈ છોકરો જ નથી, કે આનું કલ્યાણ કરો એટલે એને કરવું જ પડે યાર, હા કરવું જ પડે। એ તો એક વખત ત્યાં સુધી કીધું કદાચ એ લક્ષ્મણને ના પાડી દે રામ ભગવાન, કે લક્ષ્મણ હમણાં રહેવા દે, એ નહીં થાય હો। અને રામાયણમાં આવે છે ઉત્તરકાંડમાં, ઉત્તરકાંડની અંદર ભરતજી અને લક્ષ્મણજી અને શત્રુઘ્નજી ત્રણેય મૂંઝાણા, ત્રણેય જણા મૂંઝાણા, ભગવાનની આરેને કંઈક વાત કરવી હતી, એવું કંઈક પૂછવું હતું, તે ભરત લક્ષ્મણને કે તું બહુ ભેગો રહ્યો તું પૂછ ને, તો લક્ષ્મણજી કે ના હો હું ન પૂછું તમે પૂછો। પછી બે જણા શત્રુઘ્નને કીધું તું નાનો છો તું પૂછ ને પ્રભુને, શત્રુઘ્ન કે ના હો મને બીક લાગે, અને રામનો પ્રભાવ હતો હા જબરજસ્ત બહુ। જ્યારે આમ આમ ઓહવામણ થઈ કે કોણ પૂછે કેમ પૂછવું, અને એ વખતે ત્રણેય જણાએ હનુમાનજીને હાથ જોડીને કીધું એટલું બતાવી દે, વિચાર કરો તમે। અને ઉત્તરકાંડની અંદર તુલસીદાસજીએ ચોપાઈ લખી છે અને વાલ્મીકી ઋષિ એનો ઉલ્લેખ કર્યો છે, એ વખતે હનુમાનજી મારે હાથ જોડીને કહે છે પ્રભુ ભરતજીને કંઈક કામ છે તમારું, બોલો। હવે એ તો ગાંડા માણસો છે કે એમ કે હનુમાનજીનું કદાચ ભજન કરો ને કલ્યાણનો, તે હાલી હું નીકળ્યા છે, તમારો ભજન રામ કૃપાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, તુમરો ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, અંતકાલ ભરપૂર જાઈ અંતકાલ રઘુવરપુર જાઈ, જહાં જન્મ હરી ભક્ત કહાઈ, તુમરો ભજન રામ કો પાવે જો તુમ્હારા ભજન કરતા હૈ ઓ રામ કો મિલતા હૈ। और लिखा अंतकाल रघु वर पूर जाई, एनो अंतकाल आवे त्यारे भगवान राम ना घरे जाए। अने गीता नी अंदर स्पष्ट भगवान लखे छे ए अर्जुन आ ब्रह्म भुवनो लोका पुनरावर्तिन, अर्जुन ब्रह्माना लोक पर्यंत गयेलो जे जीवात्मा छे એને ફરીના ધરતી ઉપર આવવું પડે છે, પણ યતગત્વાન નિવર્તંતે તદ્ધામ પરમમ મમ, જ્યાંથી જઈને ક્યારેય પાછું નથી આવતું એ ધામ મારું છે।
અરે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ પ્રસિદ્ધ છે. એક જગન્નાથ ભગવાનનો ભગત હતો, જગન્નાથપુરી જતો હતો, બ્રાહ્મણ હતો, ના ગુજરાતનો કોઈ યુગ આમ ખબર નથી. ભગવાને કીધું કે હવે અહીં નહીં આવતો, ગોપાળાનો સમય મળજે, મારું કલ્યાણ થાય. એક ગોપાળાનો સમય મળ્યા ને ગોપાળાનો સમય કંટી બાંધીને ભગત બનાવ્યો ને કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર. આવું ગોપાળાનો સ્વામી એને કીધું. ત્યારે ઓલા ભગતે ચોખ્ખું કહી દીધું, હું સ્વામિનારાયણને ઓળખતો નથી, મારે સ્વામિનારાયણને કાંઈ લેવા દેવા નથી, હું તો ગોપાળાનંદ ગોપાળાનંદ કરીશ, તમારે જે કરવું હોય તો કરજો. એટલે એને ગોપાળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી કર્યું ને એની પૂજા કરી. તો એ અંતકાળે સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામીને લઈને તેડવા આવ્યા. આવ્યા ઓલી આંબા ગામની બકરી, એનું દૂધ નિત્યાનંદ સ્વામીને દવાના કામમાં આવ્યું. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવો પ્રસિદ્ધ છે કે સ્વામિનારાયણ ભગવાન નિત્યાનંદ સ્વામીને લઈને બકરીના જીવને પોતાના ધામમાં તીડી ગયા. એને સ્વામિનારાયણ કર્યું હતું. તમે ભક્ત કે સંતના યોગમાં ગમે તે રીતે ગમે તેમ કરીને આવી જાઓ છો, સંતની સેવામાં અર્પણ થાઓ છો, ભગવાનના ભક્તને કામમાં આવી જાઓ છો, ત્યારે ઠાકોરજી એમ જ માને છે કે આને ડાયરેક્ટ મારી સેવા કરી છે, મારી સેવા કરી. એક એક ચરિત્રો પરમાત્માના અદભુત. એટલે હનુમાનજીની અર્ચના, હનુમાનજીની પૂજા તમામ લોકોથી થાય, ભાઈઓથી થાય અને બહેનોથી પણ થાય. હા થાય. દાદાને બાદ નથી, જો આપણને ન હોય તો એને વાંધો નથી. એની રોજ સવારે આરતી કરવી, સાંજે આરતી કરવી. અને શ્રદ્ધા ઓછી હોય અને સમય ઓછો હોય તો સવારે ન કરો તો હાલે, પણ સાંજે તો કરવી જ. અને કદાચ એટલોય સમય તમને ન મળતો હોય આરતી કરવાનો તો રોજ બે વખત દીવો કરવો. અને જો તમને હનુમાનજી પ્રત્યે સારી શ્રદ્ધા અને ભજન કરવાની આદત હોય અને ભાવ હોય તો રોજ 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા, 11 ન કરી શકો તો 5 કરવા, 5 ન કરી શકો તો 1 કરવો, એટલું તો કરવું. અને 1 ન કરી શકો તો કરતા હોય એને હક લેવા દેવું, એની નિંદા ન કરવી. હા, દાદાને થાળ ધરાવો તો હું ધરાવું? તો દાદાને તો તમને જે ભાવ હોય ને એ ધરાવવું. તમે રોટલીને શાક બનાવ્યું હોય તો એ ધરાવવું. તમે ડાળી ભાત શાક રોટલી બનાવ્યા હોય તો એ ધરાવવું. તમે ભજીયા રોટલી શાક ડાળી ભાતને બાસુંદી બનાવ્યું તો એ ધરાવવું. એને બધું ફાવે. પણ મારી એક વિનંતી છે સાધુ તરીકે, આપ સૌને એને ડુંગળી લહણ ન ધરાવવું, એ અમારા દાદાને જ ફાવતું. હા, જેટલા હનુમાનજીના ભગત છે બધા એને મારી હાથ જોડીને વિનંતી છે કે હનુમાન દાદાને કોઈ દાડો થાળમાં ડુંગળી લહણ વાળું કાંઈ ન ધરાવવું. જે શાકમાં લહણનો વઘાર કર્યો હોય, જે શાકમાં ડુંગળીનો વઘાર કર્યો હોય, અથવા તો જે કઢીમાં ડુંગળી કંઈ નાખ્યું હોય, આપણને ખબર નથી શેમાં શેમાં નાખતા હોય, પણ જે ભજ્યામાં કદાચ નાખ્યું હોય ડુંગળી લહણ, તો પ્લીઝ અમારા દાદાને નહીં ધરાવતા. કારણ કે દાદા અભક્ષ વસ્તુ નથી ખાતા યાર, નથી ખાતા, ડુંગળી લહણ નહીં ધરાવતા. તો ચા ધરાવવી, લ્યો
દાદા પીતા નથી પણ તમને બહુ હરેડો હોય તો તમારે પી લેવી. અમારા દાદા ચા નથી પીતા, અમારા દાદા શુદ્ધ દૂધ અને શુદ્ધ ફળ ખાનારા છે. ગણાય તો દાદાને બીડી ધરાવીને પછી ઠપકારે આરા. દાદા એક ફૂંક તમે મારો લેતા, એ જો ફૂંક મારશે ને તું ગોતો નહીં જડે. હા, હનુમાનજી મહારાજની માટે તુલસીદાસજી વાલ્મીકિ ઋષિ અને તમામ સંતો એક લખે છે કે હનુમાનજી મહારાજ પૂર્ણ ભક્ત ને પૂર્ણ સાત્વિક છે. આમ જુઓ તો માત્ર ફળનો જ આહાર કરે વધારે, પણ આ તો આપણો ભાવ છે એટલે એટલે એને લાડવા ભેંડા ગાંઠિયા ભજીયા હે ભાજ ભાજના ભજીયા તમે તારે ધરાવો ને મોજ કરો ને. બહુ અદભુત આ પ્રશ્ન છે. એટલે દાદાની રોજ આરતી, દાદાને રોજ થાળ, નીતિ પ્રવીણ સ્તોત્ર જો આવડતું હોય તો દાદા પાસે રોજ એક વખત હાથ જોડી સવારે ને હાંજ ગાવું. અને એ ન આવડતું હોય તો હનુમાન ચાલીસા તો આવડતી જ હોય એ ગાવું. તો હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરવો છે તો શું કરવું? હનુમાનજી હનુમાનજી કરવું. સાળંગપુરની અંદરથી આદિકાળથી હાલી આવેલી પૂજા જે અપાઈ છે અહીંયા ભૂદેવો દ્વારા, એમાં હનુમાનજી મહાવીર હનુમાનજી મહાવીર હનુમાનજી મહાવીર આવા મંત્રનો જપ કરવો. કારણ એવું છે કારણ કે એને ઋષિઓનો શ્રાપ છે ને એટલે યાદ નથી આવતું હું કેવો છું. એટલે હનુમાનજી તો એનું નામ છે પણ મહાવીર કયો ને એટલે ખબર પડી જાય. હા, એટલે હનુમાનજી મહાવીર હનુમાનજી મહાવીર કરવું એટલે ગમે એવા ભૂત પ્રેત ભૂતળીઓ ભડકી ભાગે અને વિકરાળ મહાવૈતાળ આવે નહીં આગે હોય જબરું જો કદી જોડ જરૂર જનારું જય સાળંગપુરના શામ સદા સંભાળું. અને મહાવીર જેમ કયો ને ભગતી કડી ગયો સહુ ભૂત પ્રેત ભૂતળીઓ ભડકી ભાગે 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 વિકરાળ મહાવૈતાળ આવે નહીં આગે વિકરાળ મહાવૈતાળ આવે નહીં આગે હોય જબરું જો કદી હનુમંત મહાબળવંત હરો દુઃખ મારું હનુમંત મહાબળવંત હરો દુઃખ મારું જય સાળંગપુરના શ્યામ સદા સંભાળો જય સાળંગપુરના શ્યામ સદા સંભાળો. હનુમાનજી મહારાજ તમામ જીવ પ્રાણી માત્રની પ્રાર્થના સાંભળે છે, દુઃખ પણ સાંભળે છે, પણ એ દુઃખને દૂર કરવાની રીત હનુમાનજીની અલગ છે. ઘણી વખત આપણા જીવનું સારું થવાનું હોય તો દાદા દુઃખ આપે. હા, એટલે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવી કે અમારા જીવનું સારું થાય એમ કરજો. વાલા ભક્તો, તમને ખ્યાલ હશે કદાચ અમેરિકા લંડન મુંબઈ રાજસ્થાન જ્યાં જ્યાં હનુમાનજીના
ઘણા મંડળો હાલે છે જેને સ્વામિનારાયણ સંપ્રદાય શું છે એ નથી ખબર, ગોપાળાન સ્વામી શું છે એ નથી ખબર, કાંઈ ખબર નથી. પણ એ જે મંડળો હાલે ને એની અંદર હનુમાનજીની મૂર્તિ રાખીને જે ભજન કરે છે ને, એ હનુમાનજીની મૂર્તિ આપણા કષ્ટ ભંજન દાદાની હોય છે યાર. અદભુત કામ છે આપણા દાદાનું. કારણ કે લાગે છે કેવા મજા જ આવે. એક વખત કોઈ સાળંગપુર આવે, એને દાદાને મહિમા આપણે કઈ ન કહીએ ને તોય એને પ્રેમ થઈ જાય, હનુમાન હારી પ્રેમ થઈ જાય. લો હું ઘણા અમુક મોટા માણસો આવે ને તો કે સ્વામીજી પહેલી વખત આવ્યા હોય એવું કે, મેં કે હવે તમને બોલાવવા નહીં પડે તો હવે મેં કે આ લઈ આવશે વારે વારે, હા એ લઈ આવ.